નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને અધ્યાપક મિત્રો, શ્રુતિ 2021 શ્રેણી અંતર્ગત આજે આપણે ફરી પાછા મળીએ છીએ પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ ઝાલા સ્મૃતિ વ્યાખ્યાન શૃંખલામાં. આ શૃંખલા અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી સહિતની રાજ્યની જે યુનિવર્સિટીની અંદર સ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્ર ભણાવવામાં આવે છે એ અભ્યાસક્રમને ગુજરાત યુનિવર્સિટીમાં PhD કરી રહેલા અમારા વિદ્યાર્થીઓ ભણાવી રહ્યા છે. દોસ્તો, આજે આ વ્યાખ્યાન શ્રેણીમાં ગુજરાત યુનિવર્સિટીમાં PhD કરતા રશ્મિ પ્રજાપતિ તેમનું વ્યાખ્યાન લઈને આવે છે, જેનો વિષય છે સમાજશાસ્ત્રનો પરિચય. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે તો એ કેવી રીતે છે એની નાની નાની ઝીણી ઝીણી વિગતો બહુ જ સહજતાથી રશ્મિ પ્રજાપતિ તમને સમજાવશે. તો મિત્રો, તમારા વચ્ચેથી હું રજા લઈ અને બેન રશ્મિને વિનંતી કરું કે આવો અને આજનું આપનું વ્યાખ્યાન સમાજશાસ્ત્રનો પરિચય ઉપર આપનું માનનીય વક્તવ્ય રજૂ થાય છે. રશ્મિ પ્રજાપતિ. નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? હું રશ્મિ પ્રજાપતિ. હું ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં PhD કરી રહી છું અને મેં 2018માં GSET પાસ કરી છે. તો પ્રથમ તો હું આ શ્રેણી શરૂ કરનાર એવા રાજેન્દ્રભાઈ ચાની સરનો આભાર વ્યક્ત કરું છું. મિત્રો, કોરોનાના આ કપરા કાળમાં આપ સૌ ક્લાસરૂમ શિક્ષણના બદલે ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છો, જે સામાજિક પરિવર્તન જ ગણી શકાય. વળી આજે આ સમયમાં ઘણા બધા લોકો આ મહામારીના કારણે ઘણી બધી સમસ્યાઓનો પણ સામનો કરી રહ્યા છે. તો મિત્રો, સમાજમાં બનતી આવી જુદી જુદી ઘટનાઓનો કોઈ અભ્યાસ કરતું હોય તો તે સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર છે. તો મિત્રો, સમાજમાં રહેતા માનવીના સામાજિક પાસાઓનો અભ્યાસ કરતું એવા સમાજશાસ્ત્ર વિશે આપણે જાણીશું. તો મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રના FIBA SEM 1 Unit 1 સમાજશાસ્ત્રનો પરિચય વિશે જાણીશું. તો મિત્રો, તે જાણ્યામાં આજે સૌપ્રથમ સમાજશાસ્ત્ર એટલે શું તે જોઈએ. તો સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે. સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર એ માનવ આંતરક્રિયાઓ અને માનવ સંબંધોનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. તો મિત્રો, સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન તરીકે કેવી રીતે ગણી શકાય તે જાણીએ. તો પહેલા તો વિજ્ઞાન શબ્દ સાંભળતા જ આપણને પ્રયોગશાળા યાદ આવે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે વિજ્ઞાન દ્વારા પ્રયોગશાળામાં કોઈ પણ વસ્તુનો અભ્યાસ કરવામાં આવે છે. તો સમાજશાસ્ત્રમાં સમાજનો અભ્યાસ કરવા માટે આવી તો કોઈ પ્રયોગશાળા છે જ નહીં. તો પછી સમાજશાસ્ત્રને આપણે વિજ્ઞાન કેવી રીતે ગણી શકીએ? તો સૌપ્રથમ તો માનવીની આ બધી જે વિચારસરણી છે તે ભૂલ ભરેલી છે. એટલે કે વિજ્ઞાન એટલે માત્ર પ્રયોગશાળામાં જ મેળવવાતું જ્ઞાન નથી. તો તેના માટે આપણે પહેલા તો વિજ્ઞાન એટલે શું તે સમજવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, વિજ્ઞાનનો શાબ્દિક અર્થ વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન એવો થાય છે. વિજ્ઞાન એ તો જ્ઞાનનો જથ્થો છે. બધા જ વિજ્ઞાનોનો હેતુ જ્ઞાન મેળવવાનો હોય છે અને આ જ્ઞાન મેળવવા માટે જુદી જુદી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. આ વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા મેળવેલા જ્ઞાનને આપણે વૈજ્ઞાનિક જ્ઞાન એટલે કે વિજ્ઞાન તરીકે ઓળખીએ છીએ. જ્યારે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જે લોકો આ પ્રકારનું જ્ઞાન મેળવે છે તે લોકોને આપણે વૈજ્ઞાનિકો કહીએ છીએ. તો મિત્રો, સામાન્ય રીતે વિજ્ઞાનના બે પ્રકારો પડે છે. એક સામાજિક પ્રાકૃતિક કે ભૌતિક વિજ્ઞાન અને બીજું છે સામાજિક વિજ્ઞાન. તો મિત્રો, ભૌતિક વિજ્ઞાનમાં સામાન્ય રીતે પ્રાકૃતિક ઘટનાને સમજવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં આપણે પદાર્થ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, અવકાશ વિજ્ઞાન અને ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ કરીએ છીએ. અને બીજું છે સામાજિક વિજ્ઞાન. તો સામાજિક વિજ્ઞાનમાં સમાજ અને સમાજના લોકોનો અભ્યાસ કરવામાં આવે છે. આપણને સૌને ખ્યાલ જ છે તેમ
વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ દ્વારા માનવીની આંતરક્રિયાનો અભ્યાસ સાથે સંકળાયેલો જો કોઈ વિજ્ઞાનો હોય તો તેને સામાજિક વિજ્ઞાન કહે છે. જે માનવીની આંતરક્રિયા, માનવીના સંબંધો, માનવીનું જૂથ જીવન, માનવીનું સમાજ જીવન તેમજ માનવીની દરેક પ્રકારની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માનવીના સમાજ જીવનના કોઈ પણ પાસાઓનો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા અભ્યાસ કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો તે સામાજિક વિજ્ઞાન છે. તો સામાજિક વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ આપણે જોઈએ તો અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર, સમાજશાસ્ત્ર વગેરે વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. તો એક ઉદાહરણ જોઈએ તો અર્થશાસ્ત્રનું ઉદાહરણ જોઈએ તો માનવ જૂથની પ્રવૃત્તિ, આર્થિક પ્રવૃત્તિ, આર્થિક સંબંધો, આર્થિક વર્તનોનો અભ્યાસ કરતું શાસ્ત્ર હોય તો તેને આપણે અર્થશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તે જ રીતે સમાજશાસ્ત્રને જોઈએ તો માનવીની આંતરક્રિયા, માનવીનું સમાજ જીવન, માનવીના સામાજિક વાતાવરણ અને માનવીના સામાજિક સંબંધોનો દરેક પાસાઓનો અભ્યાસ કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો તે સમાજશાસ્ત્ર છે. તો મિત્રો, સામાજિક વિજ્ઞાન તરીકે આપણે સમાજશાસ્ત્રને ઓળખીએ. ત્યારબાદ આપણે સમાજશાસ્ત્ર એટલે શું તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો મિત્રો, સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી, જે બે શબ્દોનું બનેલું છે, સોશિયો અને લોજી. એટલે કે સોશિયો એ લેટિન શબ્દ સોશિયસ પરથી ઉતરી આવેલો છે અને લોજી એ લોગોસ પરથી ઉતરી આવેલો એક ગ્રીક શબ્દ છે, જેનો સામાન્ય અર્થ સમાજનું વિજ્ઞાન અથવા સમાજનું શાસ્ત્ર કહેવામાં આવે છે. એટલે કે સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જેને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે પણ ઓળખીએ છીએ. એટલે કે સોશિયોલોજી એટલે સમાજનો અભ્યાસ કરતું શાસ્ત્ર, જેને આપણે સામાજિક વિજ્ઞાન એટલે કે સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનની એક શાખા ગણવામાં આવે છે. સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન તરીકે જોઈએ તો સમાજશાસ્ત્ર સમાજ સાથે સંબંધિત હકીકતોનો વૈજ્ઞાનિક અભ્યાસ કરતું વિજ્ઞાન છે. સમાજશાસ્ત્ર સમાજના અભ્યાસનું કેન્દ્ર બિંદુ જોઈએ તો માનવી પોતે જ છે. એટલે કે માનવીનું સમાજ જીવન એ સમાજશાસ્ત્રનું અભ્યાસનું કેન્દ્ર બિંદુ ગણવામાં આવે છે. એટલે કે સમાજશાસ્ત્ર એ માનવીના સામાજિક તાણાવાણાને સમજવાનો પ્રયત્ન કરે છે અને સમજાવવાનો પણ પ્રયત્ન કરે છે. સમાજશાસ્ત્રને સામાજિક વિજ્ઞાન તરીકે સમજ્યા બાદ આપણે સમાજશાસ્ત્ર વિશે વધારે સમજીએ તો સમાજશાસ્ત્ર એ માનવીના સામાજિક સંબંધો, સામાજિક આંતરક્રિયા, જૂથની આંતરક્રિયા, સામાજિક સંબંધોના તાણાવાણાઓ તેમજ જૂથ જૂથ વચ્ચેની ક્રિયાઓ વગેરેનો અભ્યાસ કરતું શાસ્ત્રને આપણે સમાજશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો જુદા જુદા વૈજ્ઞાનિકોએ એટલે કે સમાજશાસ્ત્રીઓએ સમાજશાસ્ત્રની વ્યાખ્યા જુદી જુદી આપી છે. તે વ્યાખ્યાઓ આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર સામાજિક વ્યવસ્થા અને પ્રગતિનું વિજ્ઞાન છે, જે ઓગસ્ટ કોન્ટ કહે છે. ત્યાર પછી વોર્ડ કહે છે કે સમાજશાસ્ત્ર એ સમાજનું વિજ્ઞાન છે. તેમજ કિમ્બલ યંગ કહે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવ વર્તનનો અભ્યાસ કરે છે. ત્યાર પછી ગિડિન્સ કહે છે કે સમાજશાસ્ત્ર સમાજનો વૈજ્ઞાનિક અભ્યાસ છે. ત્યાર પછી રોઝ કહે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે, તેવું યંગ અને મે કહે છે. તો મિત્રો, સમાજશાસ્ત્ર એ માનવીના સમગ્ર જીવનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, તેવું આ દરેક વ્યાખ્યાઓ પરથી જાણી શકાય છે. તો સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રને સમજતા પહેલા આપણે જોઈએ તો થોમસ ફોર્ડે પણ કહ્યું છે કે સમાજશાસ્ત્ર સામાન્ય રીતે લોકોના સામાજિક સંબંધો તથા વિશેષ રૂપે સામાજિક સંબંધોના પરિણામોનો અભ્યાસ કરે છે. તો આકબોન અને નિમકોક કહે છે કે સમાજશાસ્ત્ર મનુષ્યના જીવન તથા તેને સંબંધિત સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વાતાવરણ, વંશાનુક્રમ અને સમૂહ વિષયક બાબતોનો અભ્યાસથી તે સંબંધિત છે. ત્યાર પછી દુર્ખી
સમાજશાસ્ત્ર અને સામાજિક તથ્યોનો અભ્યાસ તેવું જણાવે છે. ત્યાર પછી રોબર્ટ વાટર કહે છે કે સમાજશાસ્ત્ર સમાજની વ્યવસ્થા અને રચના અને કાર્યોનું વિશ્લેષણ કરતું શાસ્ત્ર છે. તો આ બધી વ્યાખ્યાઓ પરથી આપણે તારવી શકીએ કે સમાજશાસ્ત્રને ચાર રીતે જોઈ શકીએ કે સમાજશાસ્ત્ર એક તો સમાજનો અભ્યાસ કરે છે, બીજું તો સામાજિક સંબંધોનો અભ્યાસ કરે છે, ત્રીજું તો સમાજશાસ્ત્ર એ સામાજિક આંતરક્રિયાઓનો અભ્યાસ કરે છે, ચોથું તો સમાજશાસ્ત્ર એ સામાજિક સમૂહોનો અભ્યાસ કરે છે. આમ સમાજશાસ્ત્ર એ સામાજિક માનવીના સામાજિક જીવનનો અભ્યાસ કરે છે. સમાજશાસ્ત્ર એ માનવીના સામાજિક જીવન, સામાજિક સંબંધો, સામાજિક રચનાતંત્ર અને કાર્યો, સામાજિક આંતરક્રિયા વગેરેનો અભ્યાસ કરે છે. તેથી સમાજશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાનની એક શાખા તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો મિત્રો, આ સમાજશાસ્ત્રને આપણે સામાજિક વિજ્ઞાન તરીકે ઓળખ્યા બાદ સમાજશાસ્ત્રની શરૂઆત એટલે કે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ક્યારે થયો તેના વિશે આપણે જોઈશું. તો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ ને આજે મિત્રો માત્ર 250 વર્ષ જ વીત્યા છે. એટલે કે આપણને એવો પ્રશ્ન થાય કે 250 વર્ષ પહેલા શું સમાજનો અભ્યાસ કોઈ થતો જ ન હતો, અથવા આવું કોઈ શાસ્ત્ર સમાજનો અભ્યાસ કરતું જ ન હતું? તો મિત્રો, તમને ખ્યાલ છે કે અનૌપચારિક રીતે તો સમાજશાસ્ત્ર વિષયની શરૂઆત સદીઓ પૂર્વે જ થઈ ગઈ હતી. એટલે કે સમાજશાસ્ત્ર વિષયની પરંપરા, અભ્યાસની પરંપરા તો આપણે ઘણા બધા સદીઓ પૂર્વે થઈ ગઈ હતી, જેમાં આપણે ખાલી રામાયણ અને મહાભારતની જ વાત કરીએ તો તેમાં પણ આપણે સ્ત્રીઓનું સ્થાન, ત્યાંના રીત રિવાજો વગેરે પણ જાણી શકીએ છીએ. તો મિત્રો, ઔપચારિક રીતે અને અનૌપચારિક રીતે સમાજશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ તેના વિશે ટીબી બોટોમરે સમાજશાસ્ત્રના ઉદ્ભવના 4 તબક્કાઓ આપ્યા છે, જેમાં પ્રથમ તબક્કો ઈસવીસન પૂર્વે 427 નો સમયગાળો ગણવામાં આવે છે, જેમાં 2 સમાજશાસ્ત્રીઓ થઈ ગયા, એટલે કે 2 વિજ્ઞાનીઓ થઈ ગયા. એક તો પ્લેટો કે જેણે પોતાની પુસ્તક ધ રિપબ્લિક, અને બીજું એરિસ્ટોટલ કે જેણે પોતાની પુસ્તક એથિક્સ એન્ડ પોલિટિક્સમાં સમાજમાં કૌટુંબિક જીવન, પ્રથા, રીત રિવાજ, સ્ત્રીઓની સ્થિતિ વગેરેનું વર્ણન કર્યું છે. આ બંને વિદ્વાનોના મતે સમાજ એક સુગ્રથિત વ્યવસ્થા છે અને સામાજિક અસમાનતા અને શ્રમ વિભાજન પર તે આધારિત છે. તેવું વર્ષો પહેલા એટલે કે ઈસવીસન પૂર્વે પ્લેટો અને અરસ્તુ નામના એટલે કે એરિસ્ટોટલ નામના સામાજિક વિજ્ઞાનીઓએ કહ્યું છે. તો મિત્રો, ભારતમાં જોઈએ તો આ સમયગાળામાં, આ તબક્કામાં સમાજશાસ્ત્રનો ઘણો બધો અભ્યાસો થયા, સમાજના ઘણા બધા અભ્યાસો થયા, જેમાં મુખ્યત્વે મનુ જોઈએ તો મનુએ પોતાની મનુસ્મૃતિમાં વ્યક્તિ, સમાજ, વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, સંસ્કાર, વિવાહ, પરિવાર, ન્યાય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા તથા વ્યવહારોના ધોરણો વિશે વિસ્તૃત ચર્ચા કરી છે. તો આપણને સૌને ખ્યાલ જ છે કે મનુની વર્ણ વ્યવસ્થા, જેમાં 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્ર, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, આ 4 વર્ણનો સમાવેશ કર્યો છે. તે ઉપરથી ધીરે ધીરે જ્ઞાતિની રચનાઓ થઈ. આમ ત્યાર પછી આશ્રમ વ્યવસ્થા એટલે કે 4 અવસ્થાઓની શરૂઆત થઈ. આ સમયમાં ઉપનિષદોની પણ રચના થઈ હતી તથા કર્મ અને કર્મના સિદ્ધાંતો વિશે પણ ઘણું બધું લખાયું છે. ત્યાર પછી પુરુષાર્થના સિદ્ધાંતો વિશે પણ ઘણા બધા પુસ્તકો લખાયા છે, તેમજ કર્મના સિદ્ધાંતો આધારિત વર્ણ વ્યવસ્થા પણ આ સમયમાં જ શરૂ થઈ ગઈ હતી. તો મિત્રો, આ તો થયો પ્રથમ તબક્કો કે જેમાં સમાજશાસ્ત્રમાં સમાજશાસ્ત્ર નહીં પણ સમાજમાં કેવા કેવા અભ્યાસો થયા હતા તેના વિશે આપણે જોયું. તો બીજો તબક્કો જોઈએ તો સામાજિક ઘટના અને સમસ્યાઓને તાર્કિક સમજવા વિશે આ તબક્કામાં ભાર મૂકવામાં આવ્યો હતો. તો મિત્રો, આ તબક્કો 6 થી 14મી સદી
ના ગાળા દરમિયાનનો ગણવામાં આવે છે. આ સમયમાં થોમસ એક્યુનસ અને દાંતે આ સમયના મુખ્ય વિદ્વાનો હતા. તો મિત્રો, આ સમયમાં તાર્કિક રીતે સમાજને સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, જેમાં માનવીને એક સામાજિક પ્રાણી છે તે રીતે ગણવામાં આવે છે અને સમાજનું વ્યવસ્થિત અને સંચાલન કરવા માટે તે સમયના વિદ્વાનોએ સંસ્કાર નામની સંસ્થાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. તો મિત્રો, 14મી સદીમાં ઇબ્ન ખાલ્દુન નામના વિદ્વાને અરબ જગતની રખડુ ટોળીઓનો અભ્યાસ કર્યો હતો અને સ્થાયી ટોળીઓનો અભ્યાસ કર્યો હતો અને બંનેની તુલના કરી માનવ ઇતિહાસને ઉત્ક્રાંતિની પ્રક્રિયા તરીકે ઓળખવાની અને સામાજિક પરિવર્તનનો ખ્યાલ રજૂ કરવા કર્યો હતો. તો મિત્રો, આ તબક્કામાં જોયું આપણે તો આ તબક્કામાં ઘટના કે સમસ્યાને સર્જાતી હોય તેને સીધી રીતે સ્વીકારવામાં આવવાને બદલે લોકો વિચારતા થઈ ગયા હતા, તર્કનો ઉપયોગ કરતા થઈ ગયા હતા અને તાર્કિક રીતે વાસ્તવિક રીતે આ ઘટનાને જોડવા લાગ્યા હતા કે આ ઘટના કેવી રીતે બની અને એ ઘટના પાછળ શું તર્ક છે, શું કારણો છે તે જાણવા લાગ્યા હતા. વળી આ તબક્કામાં સમાજ અંગેના પદ્ધતિસરનો અભ્યાસ પણ થવા લાગ્યો હતો. ભલે સમાજશાસ્ત્ર વિષય ઔપચારિક રીતે ઘણો બધો મોડો શરૂ થયો, પરંતુ સમાજ અને સમાજની ઘટનાઓનો અનૌપચારિક રીતે અભ્યાસ આ ગાળામાં શરૂ થઈ ગયો હતો. તો મિત્રો, આ સમયમાં ઘણું બધું સમાજમાં અભ્યાસ થવા મળ્યો હતો અને બદલાવ પણ આવવા લાગ્યો હતો. ત્યાર પછીનો આપણે જોઈએ તો બોટોમરે ત્રીજો તબક્કો આપ્યો છે, જે 15થી 18મી સદીના પૂર્વાર્ધ સુધીનો તબક્કો ગણવામાં આવે છે. તો આ તબક્કામાં સામાજિક ઘટનાના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ શરૂ થઈ ગયો હતો. હોબ્સ, લોક અને રૂસોએ સમાજની ઉત્પત્તિ હેતુ સમજોતાનો સિદ્ધાંત આપ્યો હતો. તો મિત્રો, આ સમયમાં સર થોમસ મૂરે પોતાની પુસ્તક યુટોપિયામાં રોજબરોજની સામાજિક સમસ્યાને પણ સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આ સિવાય મોન્ટેસ્ક્યુએ તેમની પુસ્તક ધ સ્પિરિટ ઓફ લોમાં માનવ સમાજ ઉપર ભૌગોલિક પર્યાવરણના પ્રભાવને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો વિકોએ તેની પુસ્તક ધ ન્યૂ સાયન્સમાં સમાજની ઉદ્દેશ્યપૂર્ણ વ્યાખ્યા આપી હતી. ત્યાર પછી માલ્થસે વસ્તી સંબંધિત સિદ્ધાંત આપ્યો હતો. તેમજ જેમ્સ હેરિંગ્ટને ઇતિહાસની આર્થિક વ્યાખ્યા સંબંધિત વ્યવસ્થિત સિદ્ધાંત આપ્યો હતો. તો મિત્રો, આ સમયમાં પણ સમાજશાસ્ત્રના ઉદ્ભવનો અનૌપચારિક રીતે ઘણું બધું કાર્ય થઈ ગયું હતું, જેમ કે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ થઈ ગયો હતો સમાજને સમજવા માટે. ત્યાર પછી માલ્થસે જે વસ્તી સંબંધિત સિદ્ધાંત આપ્યો હતો, જેમાં ભૌમિતિક રીતે વસ્તીનું અર્થઘટન કર્યું હતું. આ સિવાય આ સમયમાં કાર્લ માર્ક્સ અને એન્જલસ જેવા વિદ્વાનો પણ સમાજ વિશેના અભ્યાસો શરૂ કરી દીધા હતા. તો મિત્રો, આ સમયનો તબક્કો પણ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે, જે સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે પણ ખૂબ જ મહત્વનો ગણવામાં આવે છે. ત્યાર પછી આપણે ચોથો તબક્કો જોઈએ તો આ તબક્કો એ ઓગસ્ટ કોંટના જન્મથી શરૂ થાય છે. આ તબક્કાના પ્રારંભ ઓગસ્ટ કોંટના જન્મ એટલે કે 1798થી માનવામાં આવે છે. આ સમયને સમાજશાસ્ત્રના ઉદ્ભવની વાસ્તવિક અવસ્થા માનવામાં આવે છે. તો મિત્રો, આ અવસ્થામાં સમાજશાસ્ત્રના ઉદ્ભવ અને માટેની બે પરિસ્થિતિના કારણે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ થયો હતો. એક તો ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ અને બીજી તો ફ્રાન્સની રાજનૈતિક ક્રાંતિ. આ બંને ક્રાંતિના કારણે એટલે કે આ બંને ઘટનાના કારણે સમાજમાં સામાજિક, આર્થિક અને રાજનૈતિક રચનાતંત્રમાં આધારભૂત પરિવર્તનો આવ્યા, જેમાં ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિમાં મશીનો અને ઉદ્યોગો સ્થપાયા, તેથી લોકોનું જીવન ધોરણ બદલાયું, યાંત્રિક ઉપકરણોનો વિકાસ થયો. તેના લીધે આ સમયમાં ખૂબ જ બદલાવ આવ્યો અને ઘણા બધા પરિવર્તનો થયા.
સમાજના સામાજિક માળખામાં અને રાજનૈતિક માળખામાં ઘણા બધા આધારભૂત પરિવર્તનો આવ્યા. તે સિવાય ફ્રાન્સની રાજનૈતિક ક્રાંતિના કારણે પણ સમાજમાં વૈચારિક લોકો વિચારતા થઈ ગયા અને વૈચારિક ક્રાંતિ આવી. તેથી ઘણા બધા સિદ્ધાંતો સ્થપાયા. આ સમયમાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાના સિદ્ધાંતો સ્થપાયા. ફ્રાન્સમાં લોકતાંત્રિક વ્યવસ્થા શરૂ થઈ ગઈ, જેના કારણે પણ લોકોનું જીવન ધોરણ બદલાયું. આમ ઇંગ્લેન્ડની ઔદ્યોગિક ક્રાંતિ એ ભૌતિક ક્ષેત્રે ક્રાંતિ લાવી, જ્યારે ફ્રાન્સની શાંતિ ક્રાંતિ એ વૈચારિક ક્ષેત્રે ક્રાંતિની શરૂઆત થઈ ગઈ હતી. અને આ બદલાવને સમજવા માટે આ સમયના તત્વચિંતકોને લાગ્યું કે કુદરતી વિજ્ઞાનોની સંશોધન પદ્ધતિઓ એ સામાજિક બાબતોને સમજવા માટે પૂરતી નથી. નવા ઉદ્યોગો સ્થપાતા, સમાજમાં દૂષણો વધ્યા. તેથી સમાજમાં વાસ્તવિકતાને સમજવા માટે સમાજનું વિશ્લેષણ કરી શકે તેવા વિજ્ઞાનની જરૂરિયાત ઊભી થઈ. તેથી ઓગસ્ટ કોન્ટના ગુરુ એવા સંત સેન્ટ સાયમનને પણ લાગ્યું કે આ સમયમાં કોઈ નવા વિજ્ઞાનની જરૂરિયાત છે, જેના દ્વારા સમાજમાં બદલાતા માળખાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરી શકાય. તેથી ઓગસ્ટ કોન્ટના ગુરુ વિચારતા હતા કે આવું કોઈ વિજ્ઞાન આવે કે જેને પોતે સામાજિક જીવની વિજ્ઞાનના નામે ઓળખે અને એ સમાજનો અભ્યાસ કરે. તેથી તેઓ ઈચ્છતા હતા, પણ તેઓ ખૂબ વૃદ્ધ હતા અને તેઓ આવા નવા કોઈ સંશોધનો કરી શકે તેવા પરિસ્થિતિમાં ન હતા. તેથી તેનો એક શિષ્ય ઓગસ્ટ કોન્ટ મૂળ તો ગણિત શાસ્ત્રી હતો, પરંતુ તેને સમાજના અભ્યાસમાં રસ હતો. તેથી તેણે સમાજશાસ્ત્ર નામના એક શાસ્ત્રની એટલે કે એક વિજ્ઞાનની શરૂઆત કરી, જેને તેણે 1838માં સમાજશાસ્ત્ર એવું નામ આપ્યું. તેઓએ તેને પહેલા સામાજિક ભૌતિકી નામ આપ્યું હતું. આમ વિજ્ઞાનની શાખાના રૂપમાં સમાજશાસ્ત્ર બહુ જૂનું નથી, પરંતુ અનૌપચારિક રીતે તેનો ઉદ્ભવ તો સદીઓ પૂર્વે જ થઈ ગયો હતો. તેથી જ કહેવાય છે કે જ્યાંથી ભૂમંડળ છે ત્યાંથી સમાજ છે. તેથી જ રોબર્ટ વિશ્વ પણ કહ્યું છે કે સમાજશાસ્ત્રનો અતીત ઘણો લાંબો છે, પરંતુ ઇતિહાસ સંક્ષિપ્ત છે. આ વાક્ય જાણીએ તો તેનો મતલબ એ થાય કે સમાજશાસ્ત્રની અનૌપચારિક શરૂઆત તો સદીઓ પૂર્વે થઈ ગઈ હતી, એટલે તેનો અતીત ઘણો લાંબો એટલે કે ઘણો જૂનો છે, પરંતુ ઇતિહાસ સંક્ષિપ્ત છે એટલે કે હમણાં જ 1838માં જ તેનો જન્મ થયો છે તેવું તારવી શકાય. તો મિત્રો, આ તો થઈ સમાજશાસ્ત્રની ઔપચારિક શરૂઆત ક્યારે થઈ અને કોણે કરી. તો મિત્રો, સમાજશાસ્ત્ર વિષય તરીકે શીખવવાની શરૂઆત ક્યારે થઈ તેના વિશે જો માહિતી મેળવીએ તો સમાજશાસ્ત્રને વિષય તરીકે શીખવાની શરૂઆત એ સૌ પ્રથમ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં થઈ. ઓગસ્ટ કોન્ટને સમાજશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે અને આ સમાજશાસ્ત્રની શીખવવાની શરૂઆત અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં 1878માં થઈ ગઈ હતી. પરંતુ એક સમાજશાસ્ત્રને વિભાગના રૂપમાં સમાજશાસ્ત્રની શરૂઆત 1879માં શિકાગો યુનિવર્સિટીમાં થઈ, જ્યારે 1907માં ઇંગ્લેન્ડમાં સમાજશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત થઈ ગઈ હતી અને 1889માં ફ્રાન્સમાં સમાજશાસ્ત્ર શીખવવાની શરૂઆત થઈ ગઈ હતી અને 1920માં પોલેન્ડમાં અને 1925માં મેક્સિકોમાં સમાજશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત થઈ ગઈ હતી, જ્યારે 1947માં સમાજશાસ્ત્ર સ્વીડનમાં શીખવવાની શરૂઆત થઈ ગઈ હતી. તો મિત્રો, આપણે જોયું તેમ જુદા જુદા દેશોમાં સમાજશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત જુદા જુદા વર્ષોમાં થઈ ગઈ હતી, પરંતુ ભારતમાં સમાજશાસ્ત્ર વિશે શીખવવાની શરૂઆત ક્યારે થઈ હતી તેના વિશે જોઈએ તો ભારતમાં 1914માં
સમાજશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત મુંબઈ યુનિવર્સિટીમાં થઈ હતી. આ સમયે બ્રિટિશ સમાજશાસ્ત્રી પેટ્રિક ગિટ્સ એ સમાજશાસ્ત્ર સાથે અર્થશાસ્ત્ર વિભાગમાં કામ કરતા હતા. તેમણે સમાજશાસ્ત્ર શીખવવાની શરૂઆત ભારતમાં શરૂ કરી ત્યારે તેઓએ સમાજશાસ્ત્રને અર્થશાસ્ત્ર સાથે શીખવવાની શરૂઆત કરી હતી. જ્યારે 1919માં મુંબઈ યુનિવર્સિટીમાં પેટ્રિક ગિટ્સની અધ્યક્ષતા હેઠળ સમાજશાસ્ત્ર વિભાગની સ્થાપના થઈ અને 1924માં ડોક્ટર જીએસ ભુરીએ આ વિભાગના અધ્યક્ષ થયા. તો મિત્રો, પેટ્રિક ગિટ્સે સમાજશાસ્ત્રની ભારતમાં શરૂઆત કરી, પરંતુ તેઓ બ્રિટિશ સમાજશાસ્ત્રી હતા. તેથી તેમણે ભારતમાં સમાજશાસ્ત્રની શરૂઆત કરી. તેથી ભારતમાં સમાજશાસ્ત્રના પિતા તરીકે આપણે પેટ્રિક ગિટ્સને ઓળખીએ છીએ. પરંતુ જો સમાજશાસ્ત્ર શીખવવાની શરૂઆત કોઈ ભારતીયએ કરી હોય તો તે પોતે જીએસ ભુરીએ હતા. તેથી ભારતીય સમાજશાસ્ત્રના પિતા તરીકે આપણે ડોક્ટર જીએસ ભુરીએનું નામ લઈએ છીએ. ત્યાર પછી 1917માં શ્રી ડોક્ટર બ્રજેન્દ્રનાથ શીલના પ્રયત્નોથી કલકત્તા યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રની શરૂઆત થઈ. તે પણ અર્થશાસ્ત્ર વિષય સાથે સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. 1921માં લખનૌ યુનિવર્સિટીમાં ડોક્ટર રાધા કમલ મુખર્જી દ્વારા સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર સાથે શીખવવાની શરૂઆત થઈ. 1939માં શ્રી ઈરાવતી કરવેની અધ્યક્ષતા હેઠળ પુના યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગની શરૂઆત થઈ. ત્યાર પછી 1951માં વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ થયો. તેમાં એમએન શ્રીનિવાસ દ્વારા શરૂ કરવામાં આવ્યો. 1954માં ગુજરાત યુનિવર્સિટીમાં તારાબેન પટેલ દ્વારા સમાજશાસ્ત્રનો અભ્યાસ શરૂ કરવામાં આવ્યો. જ્યારે દિલ્હીમાં વડોદરા બાદ અને ગુજરાત યુનિવર્સિટી બાદ 1959માં દિલ્હી યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રનો વિભાગ શરૂ થયો, જેમાં શ્રી એમ એન શ્રીનિવાસ દ્વારા આ વિભાગ શરૂ કરવામાં આવ્યો. તો મિત્રો, ભારતમાં અને વિદેશમાં સમાજશાસ્ત્રની વિષયની શરૂઆત થઈ ચૂકી હતી. સમાજશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત પણ કરી દીધી હતી. તો મિત્રો, સમાજશાસ્ત્ર વિષયના ઉદ્ભવ અને વિકાસ શીખ્યા બાદ આપણે સમાજશાસ્ત્રનું સ્વરૂપ વિશે માહિતી મેળવીએ. તો રોબર્ટ વિર્ટઝ નામના વિદ્વાને પોતાની પુસ્તક ધ સોશિયલ ઓર્ડરમાં સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે સમજવાનો પ્રયત્ન કર્યો છે, જેમાં તેમણે સમાજશાસ્ત્રના સ્વરૂપની ચર્ચા કરી છે. જેમાં સમાજશાસ્ત્રના સ્વરૂપ વિશે જાણીએ તો સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે તેવું તેઓ કહે છે. તો સામાજિક વિજ્ઞાન તરીકે તેઓ સમાજશાસ્ત્રને ગણે છે. તો સમાજશાસ્ત્રનું સ્વરૂપ જોઈએ તો સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, પ્રાકૃતિક વિજ્ઞાન નથી. સમાજશાસ્ત્ર સામાજિક તથ્યો, સામાજિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરે છે. તે સમાજમાં માનવીની આંતરક્રિયાઓ અને તેની વ્યવસ્થાનો અભ્યાસ કરે છે. તે જૂથનો અભ્યાસ કરે છે, સમાજની રચનાઓનો અભ્યાસ કરે છે, સમાજના કાર્યોનો અભ્યાસ કરે છે. આ બધા અભ્યાસો તે માનવને અનુલક્ષીને કરે છે અને માનવીના વિવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. તેથી અને માનવી એક સમાજમાં રહે છે, તેથી સમાજ એ સામાજિક વિજ્ઞાનનો તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે પ્રાકૃતિક વિજ્ઞાન નથી, કારણ કે આપણે આગળ જોઈ ગયા તેમજ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પ્રાકૃતિક તત્વોનો અભ્યાસ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં સમાજશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે, તેમાં પણ સમાજશાસ્ત્રમાં મુખ્ય વિષય વસ્તુ માનવી છે અને માનવીની દરેક પ્રવૃત્તિનો અભ્યાસ કરતું જો કોઈ શાસ્ત્ર હોય તો તે સમાજશાસ્ત્ર છે. અને આ માનવીની પ્રવૃત્તિઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરે છે, પરંતુ પ્રાકૃતિક વિજ્ઞાનમાં પ્રાકૃતિક તત્વોનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય છે. આ દ્રષ્ટિએ આપણે જોઈએ તો સમાજશાસ્ત્ર એક સામાજિક વિજ્ઞાન છે, તે પ્રાકૃતિક વિજ્ઞાન નથી તે આપણે કહી શકીએ છીએ. બીજો મુદ્દો છે, સમાજશાસ્ત્ર હકીકતલક્ષી વિજ્ઞાન છે ન કે આદર્શાત્મક.
તો સમાજશાસ્ત્ર ફક્ત વાસ્તવિક પરિસ્થિતિનો અભ્યાસ કરે છે, જેમાં સમાજશાસ્ત્રમાં સમાજ શું છે અને સમાજ કેવો છે તે દર્શાવે છે. જ્યારે સમાજ કેવો છે એના બદલે સમાજ કેવો હોવો જોઈએ અને સમાજ શું હોવું જોઈએ તેવું દર્શાવતું નથી. સમાજ શું હોવું જોઈએ સમાજમાં અને સમાજ કેવો હોવો જોઈએ તેવું તો આદર્શલક્ષી વિજ્ઞાનો દર્શાવે છે, જેમાં ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર જેવા વિજ્ઞાનોનો સમાવેશ થાય છે. પરંતુ સમાજશાસ્ત્રમાં આવા કોઈ આદર્શો અપનાવવામાં આવતા નથી. તેના બદલે સમાજશાસ્ત્ર એ તટસ્થ રીતે સંશોધન પદ્ધતિ દ્વારા માનવીનો અભ્યાસ કરે છે, તેમાં જે તે સમાજ જેવો છે તેવો જ તેને સ્વીકારે છે. તેથી સમાજશાસ્ત્ર એ હકીકતલક્ષી વિજ્ઞાન છે, જે સમાજમાં હકીકત છે અને જે વાસ્તવિકતા છે તે જ દર્શાવે છે. તે સમાજમાં કેવું હોવું જોઈએ તે દર્શાવતો નથી. તેથી સમાજશાસ્ત્ર એ હકીકતલક્ષી વિજ્ઞાન છે, તે આદર્શાત્મક વિજ્ઞાન તરીકે આપણે તેને ઓળખતા નથી. ત્રીજો મુદ્દો છે, સમાજશાસ્ત્ર એ શુદ્ધ વિજ્ઞાન છે, વ્યવહારિક વિજ્ઞાન નથી. તો મિત્રો, શુદ્ધ વિજ્ઞાનનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિનો હોય છે. બધા જ પ્રાકૃતિક વિજ્ઞાનો એ શુદ્ધ વિજ્ઞાનો છે. તો શુદ્ધ વિજ્ઞાનોનો હેતુ માત્ર જ્ઞાન પ્રાપ્તિનો છે અને જ્ઞાન ખાતર જ જ્ઞાન મેળવવું તે જ તેનો કેન્દ્રવર્તી હેતુ છે. સમાજશાસ્ત્ર જે તે વિષયનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી અને તે અંગેના સિદ્ધાંતો સ્થાપે છે અને આ સિદ્ધાંતો સ્થાપી અને તેના જૂના સિદ્ધાંતોને પણ તે વિકસાવે છે. તેથી તેને સિદ્ધાંતલક્ષી વિજ્ઞાન તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે આપણે પ્રાકૃતિક વિજ્ઞાનો જોઈએ તો રસાયણ વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાનની જેમ સામાજિક વિજ્ઞાન પણ શુદ્ધ વિજ્ઞાન છે. જેમ વ્યવહારિક વિજ્ઞાનો મેળવેલા જ્ઞાનનો વ્યવહારિક ઉપયોગ કરે છે, તેમ સામાજિક વિજ્ઞાનો જુદા જુદા અભ્યાસો કરી અને સિદ્ધાંતો સ્થાપે છે. તેથી તેનો હેતુ મુખ્ય જ્ઞાન પ્રાપ્તિનો છે. દાખલા આપણે જોઈએ તો ભૌતિક શાસ્ત્રમાં વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જો મેળવેલું જ્ઞાન હોય તેનું સિદ્ધાંતનું નિર્માણ થાય છે અને આ સિદ્ધાંતો આધારિત એન્જિનિયરિંગ વિજ્ઞાનો કે જે વ્યવહારિક વિજ્ઞાનો ગણવામાં આવે છે તેમાં તેને વ્યવહારિક રીતે ઉપયોગ કરવામાં આવે છે. તે જ રીતે સમાજશાસ્ત્ર એ શુદ્ધ વિજ્ઞાન છે, તે જ્ઞાન મેળવે છે પરંતુ આ જ્ઞાનનો વ્યવહારિક રીતે ઉપયોગ કરવામાં તેને રસ નથી. આવા વિજ્ઞાનો હોય તો તે વ્યવહારિક રીતે ઉપયોગમાં લેતા હોય તો તે સમાજ કાર્ય જેવા વિજ્ઞાનો છે કે જે સમાજશાસ્ત્ર દ્વારા મેળવેલા જ્ઞાનને વ્યવહારિક રીતે ઉપયોગમાં લે છે. ત્યાર પછીનો મુદ્દો આવે છે કે સમાજશાસ્ત્ર એ અમૂર્ત વિજ્ઞાન છે, તે મૂર્ત વિજ્ઞાન નથી. તો મિત્રો, વિષય વસ્તુની દ્રષ્ટિએ જોઈએ તો વિજ્ઞાનના બે પ્રકારો પડે છે. એક છે મૂર્ત વિજ્ઞાન અને બીજું છે અમૂર્ત વિજ્ઞાન. તો મિત્રો, મૂર્ત વિજ્ઞાન એટલે કે આપણે જેને નરી આંખે જોઈ શકીએ છીએ તેવા વિજ્ઞાન છે તેને મૂર્ત વિજ્ઞાન કહે છે અને અમૂર્ત વિજ્ઞાન એટલે કે આપણે જેને નરી આંખે જોઈ શકતા નથી તેને અમૂર્ત વિજ્ઞાન કહે છે. તો સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ જોઈએ તો માનવીના સંબંધો, માનવીની આંતરક્રિયા, માનવીની સમાજની સમાજ રચના અને માનવીના કાર્યો જેનો સમાજ અભ્યાસ કરે છે સમાજશાસ્ત્ર, તે દરેક વિષય વસ્તુ અમૂર્ત છે, જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી પરંતુ તેને આપણે વિચારી શકીએ છીએ અને જોઈ શકતા નથી છતાં તેનો અભ્યાસ તો કરી જ શકીએ છીએ. તેથી સમાજશાસ્ત્ર એ મૂર્ત વિજ્ઞાન નથી પરંતુ અમૂર્ત વિજ્ઞાન છે. કે જે સમાજશાસ્ત્રમાં સામાજિક ઘટનાઓ સંબંધિત છે તેને તેનો અભ્યાસ કરે છે. દાખલા તરીકે સમાજશાસ્ત્ર એ કોઈ યુદ્ધ કે ક્રાંતિનો અભ્યાસ કરતો નથી, એટલે કે યુદ્ધ કે ક્રાંતિની વ્યાખ્યા આપતું નથી પરંતુ આ યુદ્ધ કે ક્રાંતિના એક સંઘર્ષને ક્રિયામાં રૂપે તેને જોઈ અને તે સંઘર્ષની ક્રિયાના રૂપમાં તેની વ્યાખ્યા આપે છે. સરળ શબ્દોમાં જોઈએ તો સમાજશાસ્ત્ર કોઈ માનવીને બાહ્ય તત્વોનો અભ્યાસ કરતો નથી, જેમ કે આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયો દ્વારા માનવી શું વર્તન કરે છે તેનો અભ્યાસ કરતો નથી પરંતુ માનવી માનવી વચ્ચે જે સંબંધો છે, માનવીની જે આંતરક્રિયાઓ છે, સમાજમાં રૂઢિ રિવાજ, પ્રથા, માન્યતા વગેરે બાબતો છે તેનો સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. અને આ બધી બાબતો આપણે સમાજમાં નરી આંખે જોઈ શકતા નથી પરંતુ આપણે તેને જાણી તો શકીએ છીએ.
તેથી સમાજશાસ્ત્ર આવા તત્વોનો અભ્યાસ કરે છે જે અમૂર્ત તત્વો છે તેથી સમાજશાસ્ત્ર એ અમૂર્ત વિજ્ઞાન છે તે મૂર્ત વિજ્ઞાન નથી ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સમાજશાસ્ત્ર એ સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે વિશિષ્ટીકરણ કરતું વિજ્ઞાન નથી તો મિત્રો જે વિજ્ઞાન સાર્વત્રિક ઘટના અંગેના સર્વસામાન્ય નિયમો કે સિદ્ધાંતો સ્થાપતું હોય તેવા વિજ્ઞાનને સામાન્યીકરણ કરતું વિજ્ઞાન કહી શકાય મિત્રો બધા જ પ્રાકૃતિક વિજ્ઞાનો એ સામાન્યીકરણ કરતા વિજ્ઞાનો છે સમાજશાસ્ત્ર એ માનવ સમાજની સાર્વત્રિક સંસ્થાઓ વ્યક્તિત્વ સામાજિક ક્રિયા જૂથ જેવા સાર્વત્રિક એકમોનો અભ્યાસ કરે છે અને તે અંગેના સર્વસામાન્ય નિયમો કે સિદ્ધાંતો સ્થાપે છે તેથી જ આપણે કહીએ છીએ કે સમાજશાસ્ત્ર એ સામાન્યીકરણ કરતું વિજ્ઞાન છે તે વિશિષ્ટીકરણ કરતું વિજ્ઞાન નથી ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સમાજશાસ્ત્ર એ બુદ્ધિગમ્ય એટલે કે તાર્કિક અને અનુભવલક્ષી વિજ્ઞાન છે તો મિત્રો જે વિજ્ઞાનો વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ દ્વારા વૈજ્ઞાનિક વલણ દાખવીને કોઈ પણ વિષય વસ્તુનો અભ્યાસ કરે છે તેવા વિજ્ઞાનને બુદ્ધિગમ્ય વિજ્ઞાન કહે છે સમાજશાસ્ત્ર સમાજ અંગેનું જ્ઞાન વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા મેળવી અને તેમાં વૈજ્ઞાનિક વલણ દાખવે છે એટલે કે સમાજશાસ્ત્ર વસ્તુલક્ષીતા કે નૈતિક તટસ્થતા દાખવી અને સામાજિક તથ્યો એટલે કે હકીકતોની માહિતી મેળવે છે જેમાં મુલાકાત પ્રયુક્તિ પ્રશ્નાવલી પ્રયુક્તિ સહભાગી કે બિન સહભાગી નિરીક્ષણ અવલોકન કે ક્ષેત્ર કાર્ય જેવી પદ્ધતિઓનો ઉપયોગ કરી તેને બુદ્ધિ અને તર્કની કસોટી પર ચકાસે છે એટલે કે જે મેળવેલું જ્ઞાન છે માહિતી છે તે સાચી છે કે ખોટી છે તેના આધાર અને પુરાવો તપાસે છે અને તેનું અર્થઘટન કરે છે અને હકીકતોનો અને કાર્યકારણના સંબંધોને શોધવામાં આવે છે આ કાર્યકારણના સંબંધો સાચા છે કે ખોટા તેની પણ ચકાસણી કરવામાં આવે છે આમ સમાજશાસ્ત્રમાં આ દરેક બાબતો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે તેથી જ આપણે કહી શકીએ કે સમાજશાસ્ત્ર એ બુદ્ધિગમ્ય એટલે કે તાર્કિક વિજ્ઞાન છે તે અનુભવલક્ષી પણ વિજ્ઞાન છે એટલે કે આ દરેક બાબતો માનવી પોતાના અનુભવ દ્વારા સિદ્ધાંતો દ્વારા સમાજશાસ્ત્રમાં કાર્યો કરે છે અને તે જુદા જુદા અનુભવો પણ પ્રાપ્ત કરે છે તેથી કહી શકાય કે સમાજશાસ્ત્ર એ બુદ્ધિગમ્ય અને અનુભવલક્ષી વિજ્ઞાન છે ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સમાજશાસ્ત્ર એ સામાન્ય વિજ્ઞાન છે તો મિત્રો સમાજશાસ્ત્રને સામાન્ય વિજ્ઞાન એટલે કે સામાન્ય વિજ્ઞાન શા માટે કહ્યું છે તે વિશિષ્ટ વિજ્ઞાન શા માટે નથી તો તેનો પ્રશ્નનો જવાબ આપણે જાણીએ તો સમાજશાસ્ત્રમાં દરેક સામાન્ય સંબંધોનો અભ્યાસ થાય છે એટલે કે કોઈ વિશિષ્ટ સંબંધોનો અભ્યાસ થતો નથી સમાજશાસ્ત્રનું મુખ્ય કેન્દ્રબિંદુ માનવ અને માનવની આંતરક્રિયા છે તો તે કોઈ વિશિષ્ટ માનવ કે કોઈ એક વિશિષ્ટ જૂથનો અભ્યાસ નથી કરતું પરંતુ સામાન્ય રીતે દરેક સમાજનો અભ્યાસ કરે છે અને તે પોતાની તટસ્થતા જાળવી રાખે છે માનવીની બધી જ આંતરક્રિયાઓનો સામાન્ય સ્વરૂપે જોવા મળતી બધી જ બાબતોનો તે અભ્યાસ કરે છે બીજી વાત એ છે કે સમાજશાસ્ત્ર કોઈ ઘટનાનું વિશ્લેષણ કરતી વખતે તે કોઈ કારણને મહત્વ આપતું નથી પરંતુ ઘટનાની દરેક બાબતોને કોઈ એક કારણને મહત્વ આપી અને તે જ ઘટનાને જોવી તેના બદલે દરેક બાબતોને સમગ્રલક્ષી અભ્યાસ કરી અને ત્યાર પછી તેનો અભ્યાસ કરી અને સિદ્ધાંત સ્થપાય છે એટલે કે કોઈ પણ ઘટનાના આર્થિક ધાર્મિક રાજનૈતિક પર્યાવરણ સંબંધિત દરેક કાર્યોને તે સ્પષ્ટ કરે છે તેથી જ કહી શકાય કે સમાજશાસ્ત્ર એ સામાન્ય વિજ્ઞાન છે વિશિષ્ટ વિજ્ઞાન નથી તે કોઈ વિશિષ્ટ બાબતનો અભ્યાસ કરતું નથી પરંતુ સમગ્ર સમાજની સામાન્ય બાબતોનો અભ્યાસ કરે છે તેથી જ સમાજશાસ્ત્રને આપણે સામાન્ય વિજ્ઞાન કહીએ છીએ ત્યાર પછીનો મુદ્દો જોઈએ તો સમાજશાસ્ત્ર એ સંચયાત્મક વિજ્ઞાન છે તો મિત્રો જે વિજ્ઞાનમાં જ્ઞાનનો ઉત્તરોત્તર વધારો થતો હોય તેવા વિજ્ઞાનને સંચયાત્મક વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ બધા જ પ્રાકૃતિક વિજ્ઞાનો સંચયાત્મક વિજ્ઞાનો છે તેવી જ રીતે સમાજશાસ્ત્ર પણ સંચયાત્મક વિજ્ઞાન છે
તો મિત્રો જોન્સન્સ નામના સમાજશાસ્ત્રી કહે છે કે સમાજશાસ્ત્રમાં એક સિદ્ધાંતના આધારે બીજા સિદ્ધાંતો રચાય છે તથા નવા સિદ્ધાંતો જૂના સિદ્ધાંતોમાં સુધારો પણ કરે છે અને તેને વધુ વિસ્તૃત પણ બનાવે છે આ સિવાય તેની ખામીઓ પણ દૂર કરે છે આમ સમાજશાસ્ત્રમાં ખ્યાલો અને સિદ્ધાંતોમાં સુધારો વધારો થયા જ કરે છે અને સમાજશાસ્ત્રમાં જૂના સિદ્ધાંતો બદલાતા રહે છે તેમાં નવા નવીનપણું ઉમેરાતું રહે છે અને નવા નવા સિદ્ધાંતો સ્થપાયા જ કરે છે અને તેનો સંચય થયા કરે છે વળી નવા ખ્યાલો વિકસતા રહે છે અને જૂના ખ્યાલો વધુ વ્યવસ્થિત પણ બનાવાય છે એટલું જ નહીં પરંતુ કેટલાક ખ્યાલો સિદ્ધાંત તરીકે પણ વિકાસ પામે છે આમ સમાજશાસ્ત્રનું પદ્ધતિશાસ્ત્ર તેના ખ્યાલો અને સિદ્ધાંતોમાં ઉત્તરોત્તર સંચય કર્યા કરે છે એટલે કે વધારો કર્યા કરે છે તેથી સમાજશાસ્ત્ર એ સંચયાત્મક વિજ્ઞાન છે તો મિત્રો આ છે સમાજશાસ્ત્રનું સ્વરૂપ તો મિત્રો આજે આપણે સમાજશાસ્ત્ર વિશે જાણ્યા સમાજશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે પણ ઓળખ્યું ત્યાર પછી વિજ્ઞાન એટલે શું અને તેની બંને શાખાઓ જોઈ તેમાં સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રનો પરિચય મેળવ્યો સમાજશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ વિશે માહિતી મેળવી જુદી જુદી યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ તેમજ ભારતમાં પણ સમાજશાસ્ત્રની શરૂઆત ક્યારે થઈ તેમાં કોનો કોનો ફાળો છે તેના વિશે જોયું ત્યાર પછી સમાજશાસ્ત્રના સ્વરૂપ વિશેની ચર્ચા કરી આ સાથે આજે આપણે આજનો લેક્ચર વન પૂરો કરીશું તો મિત્રો આજનો આ લેક્ચર વન તમને કેવો લાગ્યો તેના વિશે જરૂર કોમેન્ટ કરજો જો તમને આ પીરિયડ સારો લાગ્યો હોય લેક્ચર સારો લાગ્યો હોય તો નીચે લાઇકનું બટન જરૂર દબાવજો અને હા આ ચેનલને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને મિત્રો જો તમને આ પીપીટી જોતી હોય તો તમે અમને ઈમેલ દ્વારા જાણ કરી શકો છો જેમાં તમે તમારું નામ અને તમારો વોટ્સઅપ નંબર મોકલી દેજો અમે તમને તમારા વોટ્સઅપ નંબર પર આ પીપીટી જરૂર મોકલી દઈશું તો મિત્રો આ સાથે આપણે રજા લઈશું આભાર ધન્યવાદ